જય માતાજી. જય શ્રી કૃષ્ણ. મિત્રો, તો અત્યારે બહુ વરસાદ આવી રહ્યો છે અને વરસાદમાં તો બધાને ચટપટું અને ગરમ ગરમ ખાવાની મન તો થાય જ. તો મમ્મા, શું બનાવો છો આજે? તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, આજના મેન્યુમાં શું છે? અમારા વિડીયોમાં સ્વાગત છે. અને આજના મેન્યુમાં છે આલુ પરોઠું. અત્યારે હું આલુ પરોઠા બનાવવાની છું. તો જો બટેટા બાફવા માટે મૂકી દીધા છે અને લસણ ફોલું છું. આજે મમ્મી બધું જ તૈયાર કરી રાખી દીધું છે. મમ્મા, તરત બની જાય. કાંઈ નહીં બને, વાર તો લાગે ને દીકરા. મસાલામાં નાખવા માટે લસણ ફોલી લીધું છે અને મરચાંના ટુકડા કરી લીધા છે. હવે લસણ અને મરચાંને આપણે ખાંડણીમાં નાખીને ખાંડી લઈશું. થોડુંક નમક નાખીને જો લોટ બાંધવા માટે મેં અહીંયા ઘઉંનો લોટ લઈ લીધેલો છે અને ચોથા ભાગનો અંદર ચણાનો લોટ નાખેલો છે. મેંદો યુઝ નથી કર્યો. મેંદો પણ નાખી શકાય, ક્યારેક મેંદોય નાખું. તો અત્યારે મેં ઘઉં અને ચણાનો લોટ લીધેલો છે. એમાં થોડુંક મીઠું અને મોણ માટેનું તેલ નાખી અને લોટ બાંધી લઈશું. પાણી નાખીને લોટ બાંધી લઈશું. લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે અને હવે બનાવી લઈએ મસાલો બટાકાનો. બટાકા બફાઈ ગયા છે અને હવે એને છાલ ઉતારીને ક્રશ કરી લઈએ. મસાલામાં નાખવાની છે આપણે ડુંગળી, એટલે ડુંગળીને ખમણું છે. અને ઘણા લોકો લસણ અને ડુંગળી ના ખાતા હોય તો તે તમે લસણ ડુંગળી સ્કીપ પણ કરી શકો છો. લસણ અને ડુંગળીનો ટેસ્ટ બહુ જ સરસ આવે. હવે ડુંગળીનું આવું ઝીણું ખમણ કરી લીધું છે એ આપણે આ બટાકાના મસાલામાં નાખી દઈશું. મસાલો બનાવવા માટે આપણે બટાકા બાફી અને એને ક્રશ કરી લીધા છે. હવે તેની અંદર આપણે થોડુંક લાલ મરચું નાખી દઈશું, ધાણા જીરો, ગરમ મસાલો, પછી આ ડુંગળી ક્રશ કરેલી છે તે નાખી દઈશું. પછી આ છે લસણ અને મરચાંની પેસ્ટ. આદું પણ નાખી શકાય. અને સ્વાદ પ્રમાણે નમક. નમક આપણે બાફવામાં નાખેલું એટલા માટે. અને લીંબુનો રસ. તીખું તો બાકી આપણે જેવું ખાતા હોય એ પ્રમાણે લીલા મરચાં નાખી શકાય. અને હવે આપણે કરી લઈશું મિક્સ. વસા થોડાક સ્પાઈસી બનાવજો. મસાલો બનીને થઈ ગયો તૈયાર. તો આલુ પરોઠા બનાવવા માટે હું તો જો આવી રીતના રોટલી વણી લઉં અને પછી એની અંદર એક રોટલીની ઉપર નાખી દેવાનો મસાલો, પાછી દેવાનો આવી રીતે, અને એની ઉપર રાખી દેવાની બીજી રોટલી. અને પછી હળવા હાથે થોડું થોડું વણી લેવાનું એટલે ફરતી બાજુ મસાલો પથરાઈ જાય. તો કોને કોને આલુ પરોઠા ફેવરિટ છે અને કોઈને મન થઈ ગયું હોય તો આવી જા મિત્રો આલુ પરોઠા ખાવા. આલુ પરોઠું મોટું છે પરંતુ અમારી આ તવી છે ને એ બહુ મોટી છે એટલે આલુ પરોઠું નાનું લાગે છે. મિત્રો, એક બાજુ વરસાદ ને એક બાજુ ગરમા ગરમ આલુ પરોઠા, મોજ આવી જશે આજ તો.
ચોમાસામાં આવું ખાવા મળી જાય એટલે બીજું શું જોઈએ, મોજે મોજ આલુ પરોઠા. આલુ પરોઠા, લસણવાળી ચટણી, દહીં, અમારે તો ચા સાથે ખાય. તો વર્ષો બહાર તો બધા ભરીને કરતા એવી રીતે ના ફાવે, એના કરતા પણ આ સરસ લાગે, આ ઈઝી પડી જાય અને ફટાફટ બની જાય. સરવાળે વસ્તુ તો એકની એક જ થવાની છે. મિત્રો આ ખાધા ને એટલે આપણે છે ને દસીના પરોઠા, રોયલના પરોઠા, પંજાબના પરોઠા અને દેશી સ્ટફના આલુ પરોઠા બધા યાદ આવી ગયા. હજુ આની અંદર આપણે પનીર નાખીએ તો પનીર પરાઠા બની જાય, પછી ચીઝ નાખીએ તો ચીઝ પરાઠા બની જાય. આની જોડે દહીં, લસણની ચટણી, કોથમીરની ચટણી, સોસ અને મરચા, આ હા પછી તો મોજે મોજ. આપણું આલુ પરોઠું બનીને તૈયાર છે. તો મિત્રો આ જો આલુ પરોઠો તૈયાર આપણો, અને હવે આનું કટિંગ બી થશે હમણાં. જો બીજું ચડાવી દીધું લોઢી પર અને હવે જો આનું કટિંગ, અને મિત્રો હવે આની ઉપર પડશે બટર. બટર આવી ગયા એટલે મોજ નીકળે છે ને ધુમાડા, હજી ધુમાડા બંધ. તો પેલું બાઈક સબસ્ક્રાઈબર માટે આ છે ધુમાડા બંધ પંજાબી પરોઠા, આલુ પરોઠા. તો મિત્રો આવી જાઓ, આલુ પરોઠું પછી લસણની ચટણી સાથે દહીં અને ટોમેટો કેચપ ખાવો હોય તો ટોમેટો કેચપ, અને અમારે તો આની સાથે ચા પણ ખાય. કેવું લાગે વિદિતા આલુ પરોઠું? બહુ મસ્ત લાગે છે, બહુ ટેંગી લાગે છે અને આલુ પરોઠું વરસાદમાં ખાવાની મજા આવે છે. વિદિતા બેન ખાય છે અમારે સોસ અને દહીં સાથે આલુ પરોઠું, હે ને વિદિતા? લાગે છે. કેવું લાગે? મજા આવી જશે.